બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરના હાથરોળ ગામે દીપડાએ વાછરડાનું કર્યું મારણ, ગામજનોમાં ફફડાટ. સાબરકાંઠાના હાથરોળ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઈ ગયો હતો. આ અંગેની જાણ સવારે ખેડૂતને થતાં તેમના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોળના ચૌમુખ રોડ પર ખેતરમાં ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો ખેંચી મારણ કરીને ઝાડ પર લઈ ગયો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે હાથરોળ ગામના અદાપુર ચૌમુખ જવાના માર્ગ પર ગામના અમરાભાઈ કારાભાઈ ખાંટનું ખેતર આવેલું છે, જ્યાં 5 થી 6 પશુઓ રાખે છે, જેમાં વડના ઝાડ નીચે બાંધે છે. ત્યારે બુધવારે રાત્રે વડના ઝાડ નીચે બાંધેલ 2 વર્ષના વાછરડાને રાત્રિ દરમિયાન દીપડાએ આવીને મારણ કર્યું હતું. ત્યારબાદ તેને ખેંચીને લોહી લુહાણ હાલતમાં વડના ઝાડ પર ખેંચી લઈ ગયેલો. ગુરુવારે સવારે ખેડૂત ખેતરે પહોંચ્યો ત્યારે વાછરડું ઝાડ પર મૃત હાલતમાં જોવા મળ્યું હતું અને ઝાડ પર લોહી જોવા મળ્યું હતું, તો બીજી તરફ આસપાસ દીપડાના પગના નિશાન જોવા મળ્યા હતા, જેને લઈને ખેડૂત અમરાભાઈએ ગામના પૂર્વ સરપંચ અમિતભાઈ પટેલને જાણ કરી હતી. ઘટનાને લઈને રાયગઢ રેન્જમાં આવતા હાથરોળ પાસેના 1200 હેક્ટર જંગલ વિસ્તારના ફોરેસ્ટ અને બીટ ગાર્ડ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, તો બીજી તરફ વેટરનરી તબીબને પણ જાણ કરવામાં આવી હતી. વિશાલ પટેલ, ZSTV, ગામ ભોઈ.